વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બે અંગ્રેજી વિષય આપણે એમાં એસાઇનમેન્ટની શરૂઆત કરી હતી, બરાબર? તો જોઈએ આપણે આગળ. જુઓ, અંગ્રેજી એસાઇનમેન્ટમાં તમારે સૌથી પહેલાં શું આવતું હતું? એબીસીડી આવતી હતી, બરાબર? પહેલી અને બીજી એ તમારે ખરેખર વ્યવસ્થિત પાક્કું યાદ કરવાનું છે, બરાબર? મેં તમને જે જે ભૂલો આગળના વિડીયોમાં કીધી હતી એ ભૂલ વારંવાર રિપીટ થવી જોઈએ નહીં. તો એનાથી આપણે આગળ થોડા જઈએ તો જુઓ, તમને આપ્યું હતું મેં આ એબીસીડીની તમારી પ્રેક્ટિસ જ છે, બરાબર? એબીસીડી આપેલી છે, બીજી એબીસીડી અને પહેલી, બરાબર? પછી નીચે તમને આપેલું છે પહેલી એબીસીડીના મૂળાક્ષરો સામે બીજી એબીસીડીના મૂળાક્ષરો લખો. પણ આ વસ્તુ ક્યારે આવે? જ્યારે તમને પહેલી અને બીજી એબીસીડી બંને આવડે તો તમને આ પહેલી એબીસીડીના સામે બીજી એબીસીડીના મૂળાક્ષરો લખતા આવડે, બરાબર? પછી સામેના પેજ પર જુઓ, શું કીધું છે તમને? નીચેનામાંથી સાચો જવાબ શોધી તેની ફરતે ગોળ કરો, બરાબર? તો તમને જો અહીંયા મૂળાક્ષર આપેલા છે, આ વસ્તુ તમારે આમાં શોધવાની છે. એ પછી ગુજરાતીમાં આવી રીતે લખેલી બી હોય અથવા તમને પહેલી કાં તો બીજી એબીસીડીમાં તમને મૂળાક્ષર આપેલા પણ હોઈ શકે, બરાબર? એટલે તમારે એક આપણે આ પણ કરાવી દીધું છે. પછી જુઓ, વચ્ચે આવતો અંગ્રેજી શબ્દ લખો, બરાબર? સી પછી ઈ છે, તો સી અને ઈની વચ્ચે કયો અંગ્રેજી અક્ષર આવે? તો ડી આપણે લખેલું હતું. પછી પાછળ ફેરવો, એમાં આપણે જોયું હતું ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખતા શીખવાડ્યું હતું, બરાબર? પછી હતું નીચેના અંકોના અંગ્રેજી સ્પેલિંગો લખ્યા હતા. પછી સામેના પેજ પર નીચેનામાંથી સાચો અંક શોધી તેની ફરતે ગોળ કરવાનું હતું, બરાબર? 16, બરાબર? તો એને શું કહેવાય? અંગ્રેજી અંક એનો કેવી રીતે લખાય? તો આપણે આવી રીતે ગોળ કરેલું છે. પછી 18, ગુજરાતીમાં એને 18 કહેવાય, તો અહીંયા આપણે ગોળ કરેલું છે. પછી છે 9, એને 9 કહેવાય, તો જુઓ આપણે 9 પર ગોળ કરેલું છે. અંગ્રેજીના અંકો આપેલા છે અહીંયા તમને, ગુજરાતીના અંકો નથી, બરાબર? પછી જુઓ 19, 19 ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? તો 19, બરાબર? સંખ્યામાં 12, તો 12. 11, 11. 6, તો 6. 2, તો 2. 10, તો 10, પણ અંગ્રેજી આંકડા છે, બરાબર? આ 13, તો 13. અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. પછી તમને આપેલું છે નીચેના ચિત્રોના સાચા સ્પેલિંગ શોધી તેની ફરતે ચોરસ કરો, બરાબર? પણ મેં અહીંયા ગોળ કરેલું છે, ચોરસ કરવાનું છે, પણ મેં અહીંયા ગોળ કરેલું છે. તો જુઓ, આ પહેલું ચિત્ર તમને શેનું આપેલું છે? બિલાડીનું. બિલાડીને અંગ્રેજીમાં શું કહેવાય? કેટ. એનો સ્પેલિંગ અહીંયા આ રહ્યું, તો એની ફરતે મેં ચોરસ નથી કર્યું પણ ગોળ કર્યું છે. તમે ઈચ્છો તો ફૂટપટ્ટીથી ચોરસ પણ કરી શકો છો અથવા ગોળ પણ કરી શકો, પણ સ્પેલિંગ એ સાચો હોવો જોઈએ, બરાબર? ઉચ્ચક કરવા નથી, એ પહેલાં સૂચના વાંચજો. ચિત્રોના સાચા સ્પેલિંગ શોધી તેની ફરતે ચોરસ કરવાનું છે. પછી છે બેટ, બરાબર? બેટ લખેલું છે, એનો સ્પેલિંગ થાય બી એ ટી, બેટ. પછી શેનું ચિત્ર આપેલું છે તમને? ટોપી, કેપ, બરાબર? તો એનો સ્પેલિંગ થાય સી એ પી, કેપ. પછી આપેલું છે પંખાનું ચિત્ર, પંખાને અંગ્રેજીમાં શું કહેવાય? ફેન. એનો સ્પેલિંગ આવો આવશે એફ એ એન. પછી છે પેન, બરાબર? તો એનો સ્પેલિંગ આવશે પી ઈ એન. પછી છે હેન, મુરગીનું ચિત્ર આપેલું છે, હેન એટલે મરઘી, તો એનો સ્પેલિંગ કેવો થશે? એચ ઈ
પછી પાછળ ફેરવો, આમાં તમને આપેલું છે માછલીનું ચિત્ર આપેલું છે, બરાબર. માછલીને શું કહેવાય અંગ્રેજીમાં? ફિશ. તો એનો સ્પેલિંગ થશે FISH, ફિશ. પછી છે શીપ. શીપ એટલે જહાજ, એનો સ્પેલિંગ છે SHIP, શીપ. પછી છે છોકરાનું ચિત્ર આપેલું છે બોય, એનો સ્પેલિંગ થાય BOY. પછી છે ખોખું, એને શું કહેવાય અંગ્રેજીમાં? બોક્સ. એનો સ્પેલિંગ આવો થાય BOX, બોક્સ. પછી કૂતરાનું ચિત્ર આપેલું છે, તો અહીંયા ઉચ્ચાર એનો લખેલો છે ડોગ, સ્પેલિંગ એનો થાય DOG, ડોગ. પછી કપનું ચિત્ર આપેલું છે, એનો ઉચ્ચાર લખેલો છે ને અહીંયા આ રહ્યો એનો સ્પેલિંગ CUP. પછી છે જગ, ઉચ્ચાર સ્પેલિંગ JUG. સન, ઉચ્ચાર એનો સ્પેલિંગ થાય SUN. પછી છે બંદૂકનું ચિત્ર ગન, ઉચ્ચાર એનો સ્પેલિંગ થાય GUN, બરાબર. હવે જુઓ નીચે તમને કીધેલું છે નીચેના કક્કાનો મહાવરો કરો, બરાબર. શું કીધું છે તમને અહીંયા? નીચેના કક્કાનો મહાવરો કરો. તમે આપણે કરીએ તો ને કનું શું થાય? KA, ક. હવે અહીંયા કાનાવાળો કક્કો તમને આપેલો હોય ને પરીક્ષામાં, તો એ સ્પેલિંગ તો આ જ આવશે બધા, બરાબર. ક અને કા બંનેના સ્પેલિંગ કેવા આવશે? સરખા જ આવશે. તો જુઓ અહીંયા તમને ક કીધેલું છે, ક KA, તો મેં એનો સ્પેલિંગ લખેલો છે KA. પછી ખ, ખનું થાય KHA. ગનું થાય GA, ઘનું GHA. ચનું CHA, છનું CHHA. જનું JA, જનું ZA. ટનું TA, ટનું TA. પછી જુઓ ઠનું THA, ડનું DA, ઢનું DHA. અણનું NA, તનું TA, થનું THA, ધનું DA, ધનું DHA, નનું NA, પનું PA, ફનું FA, બનું BA, ભનું BHA, મનું MA, યનું YA, રનું RA, લનું LA, વનું VA, સનું SHA, આશનું SHA, સસલાનું સ તો શું આવે? SA, હનું HA, અળનું LA, ક્ષ તો XA, જ્ઞનું GNYA, જ્ઞ, બરાબર. તો હવે તમારે લેસનમાં આના સ્પેલિંગ અને આ ઉચ્ચાર તમને આપેલા છે ગુજરાતીમાં એ લખવાના છે, અને આ કક્કો નોટમાં અને વર્કબુકમાં એસાઇનમેન્ટમાં તમે ના લખ્યું હોય તો સારા અક્ષરે આમાં પણ તમારે લખવાનું છે, જોઈ જોઈને આના આ જ સ્પેલિંગ તમારે આમાં લખવાના રહેશે. આ તમારું હોમવર્ક, બરાબર. આનું આ જ કક્કો લખવાનું છે. પછી આના આધારે જુઓ તમને સામે આપેલું છે નીચેના મૂળાક્ષરોના અંગ્રેજી સ્પેલિંગ લખો, બરાબર. હવે તમે કક્કો તો અહીંયા સામેના પેજ પર જે આપેલો છે એ તો લખ્યો જ, બરાબર. હવે આના જ આધારે તમારે અહીંયા ગુજરાતીમાં જે મૂળાક્ષર આપેલા છે એનું ગુજરાત અંગ્રેજી તમારે લખવાનું છે.
જેમ કે ખ છે તમે લખેલું છે કે એચ એ, નનું છે તો એન એ, રનું આર એ, ચનું સી એચ એ, ધનું ડી એચ એ, કનું કે એ, જનું જે એ, બનું બી એ, જનું ઝેડ એ, ટનું ટી એ, ભનું બી એચ એ, શનું એસ એચ એ, ઘનું જી એચ એ, મનું એમ એ, વનું વી એ, યનું વાય એ, લનું એલ એ, ધનું ડી એચ એ, સનું એસ એ, ફનું એફ એ અને અણનું એન એ. અહીંયા સુધી તમારે કક્કાના આધારે આ સ્પેલિંગો તમારે લખવાના રહેશે. બરાબર, આ તમારું હોમવર્ક.